अस्सलामुअलैकुम बाळको, धोरण एक में आपणो असाइनमेंट चालू थयुं। हवे आपणो कोर्स पती गयो अने रिविजन पण पती गयुं। हवे आपणो असाइनमेंट चालू थयुं तो नीचे आपेलुं चित्र ओळखी आकाशमां जोवा मळती वस्तुनुं नाम बॉक्समांथी पसंद करी खाली जग्यामां लखवानुं छे। तो जुओ, अहींया तमने बॉक्समां नाम आपेला छे, वादळ, चांदो, वीजळी, तारा, सूरज, मेघधनुष अने वरसाद। तो ए रीते तमने बॉक्समां नाम आपेला छे। तो आ बधी वस्तु आपणने आकाशमां जोवा मळे छे। क्यां जोवा मळे छे? आकाशमां। तो जुओ, વીજળી પહેલું ચિત્ર શાનું છે? તો વીજળીનું છે। બીજું ચિત્ર શાનું છે? વાદળ કહેવાય એને। આકાશમાં ચોમાસામાં વીજળી થતી જોવા મળે છે આપણને, તો અને વીજળીનું ચિત્ર કહેવાય। બીજા ચિત્રમાં વાદળનું ચિત્ર કહેવાય। ત્રીજા ચિત્રમાં ચાંદો છે। તો આ રીતે આ તમારું પેજ નંબર 79 અને 80 જોઈશું આપણે। તો જુઓ, હવે 4 નંબરમાં શાનું ચિત્ર છે? સૂરજનું। 4 નંબરમાં શાનું ચિત્ર છે? સૂરજનું। 5 નંબરમાં શાનું ચિત્ર છે? વરસાદનું। અને 6 નંબરમાં શાનું ચિત્ર છે? તારા। આ આકાશમાં જોવા મળતી વસ્તુઓના ચિત્રો છે। 7 નંબરમાં મેઘધનુષ છે। 7 નંબરમાં શું છે? મેઘધનુષ છે। તો સૂરજ, વરસાદ, તારા અને મેઘધનુષ એ રીતે આપણને આકાશમાં જોવા મળતી વસ્તુઓના ચિત્રો ઓળખીને આપણે બોક્સમાંથી પસંદ કરીને નામ લખવાનું। હવે જુઓ, પ્રશ્ન એક અ જોયો આપણે। હવે પ્રશ્ન એક બ જુઓ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી પાણીના પ્રાપ્તિ સ્થાનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે। બે ચિત્રો આપેલા છે અહીંયા, તમારે બે ચિત્રો પરીક્ષામાં આપેલા હશે। અહીંયા તમારે બે કરતાં વધારે ચિત્રો શીખવાના છે, પણ પરીક્ષામાં બે ચિત્રો હોય। તો જુઓ, પાણીના પ્રાપ્તિ સ્થાનનું નામ તમને બોક્સમાં આપેલા છે। પાતાળ કૂવો, બંધ, વરસાદ, કૂવો, દરિયો, સરોવર, નદી, ઝરણું આ રીતે તમને નામ આપેલા છે। તો પ્રાપ્તિ સ્થાનના નામ આપણે લખવાના ચિત્રો ઓળખીને। નંબર એકમાં શાનું ચિત્ર છે? વરસાદ। નંબર બેમાં નદીનું અને નંબર ત્રણમાં સરોવરનું। તો આ રીતે તમારે પ્રશ્ન એક બમાં પાણીના પ્રાપ્તિ સ્થાનનું ચિત્ર ઓળખીને બોક્સમાંથી પસંદ કરીને નામ લખવાના। તો પેજ નંબર 79 અને 80 ઉપર મેં તમને જે રીતે વિડીયોમાં શીખવાડ્યું એ રીતે તમારે અસાઇનમેન્ટમાં લખવાનું, એ તમારું આજનું લેસન છે। અલ્લાહ હાફિઝ।